નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક ગુજરાતની અંદર ગઈકાલે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો કરા પડ્યા છે કેટલીક જગ્યાએ નદીઓ આવી જાય એટલો પણ વરસાદ પડ્યો છે હવે આજે આપણે વાત કરવાની છે કે આવનારા દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે અને આવ કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે હજી કેટલા દિવસ સુધી આપણે ત્યાં વરસાદ પડવાનો છે અને વરસાદ ક્યારે ઓછો થવાનો છે એની આપણે વિડીયોમાં વાત કરીશું પરંતુ હું તમને વિનંતી કરું છું કે જેમ તમે દરરોજ શેર કરો છો એમ તમે વિડીયો શેર કરી દેજો જેથી આ માહિતી બીજા લોકોને પણ કામ આવે તમે જોઈ લો એના પછી વિડિયો શેર કરી દેજો કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો છે અને બીજું કે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ ઉપર તમે લાઇક કરી દેજો હવે આપણે વાત કરી લઈએ કે અત્યારે શું સ્થિતિ છે ગુજરાતની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર તમને વાદળો જોવા નહીં મળે લગભગ મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે લગભગ આપણે ત્યાં ક્લિયર થઈ ગયા છે એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આપણે ત્યાં સતત હવે જમ્મુ કાશ્મીર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા રાખે છે એના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક અહીંયા બનેલું છે અને બીજું એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અહીંયા કચ્છની આસપાસ રાજસ્થાનની પાસે એક એક સિસ્ટમ બનેલી છે અને એક એન્ટી જે છે એ અહીંયા બનેલું છે ઘણા બધા લોકો એવું મને એવું પૂછતા હતા કો આપણે કોમેન્ટની અંદર કે એન્ટી તો વરસાદ ન આવવા દે પણ છતાં આપણે કેમ વરસાદ આવે છે તેનું કારણ શું છે કારણ કે એન્ટી સાયક્લોનમાં આ રીતે પવનો ફરે ઘડિયાળના કાંટાની જેમ હવે આ જે પવનો ગુજરાત ઉપર જે આવે છે એ અરબ સાગર ઉપરથી થઈને આવે છે પવનો આવે છે એટલે ભેજ લઈને આવે છે એના કારણે ગુજરાતની અંદર એ વરસાદો ત્યાં પડે છે એક જે એન્ટી સિસ્ટમ અહીંયા બનેલી છે એને કારણે શું થઈ રહ્યું છે કે એના કારણે પવનો આ બાજુ આવી રહ્યા છે એટલે એ એ પવનોને કારણે મહારાષ્ટ્રને બધા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડવાની શક્યતા છે મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર મધ્યપ્રદેશની કેટલાક વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે ઉત્તર ભારતના જે વિસ્તારો છે જમ્મુ કાશ્મીર છે એ બધા વિસ્તારોને પછી પંજાબ છે હિમાચલ પ્રદેશ છે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો છે દિલ્હીમાં એકાદ બે દિવસ આપણે થોડું ઘણું વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ત્યાં થોડોક વરસાદ ક્યાંય પડે એવી શક્યતા દેખાઈ રહી છે અને બાકીના ભારતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે હવે આપણે જોઈ લઈએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે કારણ કે મોટાભાગના વિસ્તારોની અંદર તમે જુઓ કે અત્યારે વાદળછાયું વાતાવરણ નથી પરંતુ અત્યારે સ્થિતિ કેવી હોય છે કે વાદળા આવે છે અને જાય છે વાદળા આવે છે અને જાય છે એવી સ્થિતિ થઈ જાય છે એટલે ઘણી વખત તમને એવું લાગે કે આપણે વિડીયો જોતા હોય ત્યારે વાદળો હોય નહીં પણ હું વાદળ વિશેની વાત કરતો તમને એવું લાગે કે ભાઈ કેમ ખોટું બોલી રહ્યા છે પણ એવું નથી વાદળો આવે છે વાદળો જાય છે હવે આપણે આજે જે સ્થિતિ થવાની છે એ સ્થિતિની જો આપણે વાત કરી લઈએ થોડી ઘણી તો આજે શું સ્થિતિ થશે એના વિશે હું તમને વાત કરી દઉં કે આજે જે સ્થિતિ છે મોટાભાગના વિસ્તારો એટલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે રાજકોટ છે પોરબંદર જૂનાગઢ છે ગીર સોમનાથ છે સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર લગભગ આપણે આજે વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે બરાબર બોટાદના વિસ્તારોની અંદર પણ લગભગ વરસાદની શક્યતા ખૂબ ઓછી છે એના પછી પાટણ છે મહેસાણા છે આ બધા વિસ્તારોની અંદર અમદાવાદની અંદર અત્યારે વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે કચ્છની અંદર પણ વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાય બનાસકાંઠાની અંદર કોઈ જગ્યાએ તમને વાદળછાયું વાતાવરણ મળે અને કદાચ વધારે વાદળા થોડા ઘણા થાય તો ક્યાંક થોડો ઘણો વરસાદ પડે તો શક્યતા એવી છે બાકી આ મોટા ભાગના ગુજરાતની અંદર વરસાદની શક્યતા ઓછી જે વરસાદની શક્યતા છે એ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર વરસાદની આજે શક્યતા દેખાઈ રહી છે એટલે તમે જુઓ કે આવનારા બેથી ત્રણ એટલે લગભગ અઢારથી સત્તર અઢાર અને ઓગણીસ એટલે આજ આજ આવતીકાલ અને પરમ દિવસ એટલે સત્તર અઢાર અને ઓગણીસની જે આપણે વાત કરી રહ્યા છીએ તો સત્તર અઢાર અને ઓગણીસમાં લગભગ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર વરસાદનું વધારે ભારણ રહેવાની શક્યતા છે એટલે જેમ કે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે એની અંદર વાદળછાયું વાતાવરણ સવારમાંથી જ દેખાયું હશે કેટલીક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે નર્મદા છે તાપી છે ડાંગ છે વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર છે ખેડાના કેટલાક વિસ્તારો પંચમહાલની આસપાસના વિસ્તારો છે એ તરફ પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અરવલ્લીમાં કોઈ જગ્યાએ વરસાદ પડે તો કહેવાય નહીં ત્યાં પણ વરસાદની શક્યતા થોડી દેખાઈ રહી છે એટલે આ દક્ષિણ ગુજરાત તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા વધારે દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લગભગ આ સત્તર એટલે આજ અને આવતીકાલ એટલે બે દિવસ સુધી આપણે ત્યાં વરસાદની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે બાકીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત તરફના આ બધા જે વિસ્તારો એની અંદર વરસાદની શક્યતા વધારે દેખાઈ રહી છે પરંતુ આપણે એ પણ જોઈ લઈએ કે આંકડાકીય મોડલ જે હવામાન વિભાગનું છે એ આંકડાકીય મોડલ હવામાન વિભાગનું શું કહી રહ્યું છે અને એ શું જણાવે છે આવતીકાલ માટેની જે સ્થિતિ છે તો એની અંદર શું દેખાય છે તમે જુઓ કે એની અંદર પણ એ એવી જ રીતે આપણે જે વાત કરી રહ્યા છીએ આંકડાકીય મોડેલમાં કે એ દર્શાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ભાગે એની અંદર જ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે એટલે આવનારા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર હવે વાતાવરણ ખુલ્લું થતું દેખાશે તમને એના પછી ફરીથી એક રાઉન્ડ આવવાની શક્યતા છે પરંતુ જેમ જેમ આપણે નજીક જઈશું તેમ આપણે ખબર પડશે એ જે રાઉન્ડ છે એ વીસથી એકવીસ તારીખ વીસ એકવીસ તારીખની આસપાસથી ફરીથી શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ આવનારા દિવસોમાં આપણે એની વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તેમને હું વિનંતી કરું છું કે તમે અમારો વિડિયો શેર કરી દેજો એટલે જેથી કરીને બીજા બધા ખેડૂતોને પણ આ વિડીયો કામ આવે અને તમે કોમેન્ટ કરજો કે વિડિયો કેવો લાગ્યો છે તમારે ત્યાં વાતાવરણ ક્લિયર થઈ ગયું હોય વરસાદ આવે તો તમે મને કોમેન્ટમાં જણાવજો અમે મોટાભાગની કોમેન્ટો જોતો હોઉં છું હું તમને જવાબ બી ઘણા બધા લોકોને આપતો હોઉં છું જ્યાં સુધી બની શકે છે ત્યાં સુધી ફેસબુક ઉપર જો તમે જોતા હો તમારા પેજને લાઇક કરી દેજો અને હજી પણ જો તમે યુટ્યુબ અમારું સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને દબાવી દેજો